सौराष्ट्र યુનિવર્સિટીની ખાલી જગ્યા પર આજે સેનેટ મેમ્બરની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ચેતન સુરજાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સંકલનની બેઠકમાં નામ જાહેર કરાયું હતું. સેનેટ સભ્ય તરીકે નેહલ શુક્લનું ભાજપના એક જૂથ દ્વારા નોમિંગ કરાયું હતું. નેહલ શુક્લ અગાઉ યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ફરી તેમનું નામ જાહેર ન થતા નારાજ જોવા મળ્યા હતા. ચેતન સુરજાનું નામ ને જનરલ બોર્ડમાં પણ મંજૂર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ રાજકોટ મહાનગર કાયદો અને નિયમનના ચેરમેનની પણ વરણી કરવામાં આવી હતી, જેમાં લીલુબેન જાદવના નામની નિમણૂક કરવામાં આવી હતી. કંચન સિદ્ધપુરાની ડેપ્યુટી મેયર તરીકે વરણી થતા ચેરમેન પદ ખાલી થયું હતું. લીલુબેન સાધના નામની જનરલ બોર્ડમાં સર્વાનુમતે તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. આજના જનરલ બોર્ડમાં બે જગ્યા ઉપર ચૂંટાયેલા કોર્પોરેટર પૈકી બે કોર્પોરેટરની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ રૂપે એક ચૂંટાયેલા કોર્પોરેટર પૈકી સેનેટ સભ્ય તરીકે નિમણૂક આપવાની થતી હોય છે. તેમાં અમારા યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ચેતન સુરેજા એને સેનેટ સભ્ય તરીકે મોકલવામાં આવ્યા છે, અને જે ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપુરાની નિમણૂક થતાં એમની જગ્યા ઉપર કાયદો અને નિયમન સમિતિના ચેરમેન તરીકે વોર્ડ નંબર 11ના નગરસેવિકા મહિલા કોર્પોરેટર શ્રીમતી લીલુબેન જાદવ એમની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજે જનરલ બોર્ડમાં એને બહાલી મળશે. તો આ બંને કોર્પોરેટરને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જૂથવાદી નથી. પાર્ટીની પોલિસી પ્રમાણે સંકલન મળતી હોય છે, સંકલનમાં નામો આવતા હોય છે. સ્વાભાવિક કાર્યકર્તાઓની ઈચ્છા હોય છે, પરંતુ પદ એક હોય છે, કાર્યકર્તા અનેક હોય છે. ત્યારે સ્વાભાવિક આગેવાનો પાસે જે નામો આવ્યા હોય છે એ નામો સંકલનમાં મુકાતા હોય છે, અને સંકલનમાં એ નામો એ બધા એકત્ર કરી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં અમે મોકલતા હોય છે. ત્યાં અમારું શિક્ષક નેતૃત્વ જે નિર્ણય કરે એ નિર્ણય મારે અહીંયા ફોલો કરવાનો હોય છે. આજે પ્રદેશમાંથી બે નામો સેનેટ સભ્ય માટે ચેતન સુરેજા અને મહિલા કોર્પોરેટર કાયદો નિયમન સમિતિના ચેરમેન તરીકે લીલુબેન જાદવ આ બંને કોર્પોરેટરના નામ આવ્યા છે, જે મેં આજે સંકલનમાં જાહેરાત કરી છે. સાંસદ પાસે એવી વાત છે, સાંસદ સભ્ય ધારાસભ્ય હોય, શેરભાજપ પ્રમુખ હોય કે અન્ય કોઈ સંકલન સમિતિના આગેવાન હોય, એના માટે દરેક કાર્યકર્તા સરખા હોય છે અને દરેક કાર્યકર્તાઓને અલગ અલગ સ્થાન મળતું હોય છે.